हेलो गुड मॉर्निंग, केम छो मारा विद्यार्थी मित्रों? केवा रह्या पेपर आवडी परीक्षामां? मारा ख्यालथी बधाए सारू पेपर लख्यू हशे एवुं हुं मानुं छुं, कारण के आपणुं जे पेपर हतुं एकदम साव सहेलुं हतुं, बराबर अने 40 માર્કનું હતું, અને ખાસ કરીને વાત કરીએ તો અડધાથી એક કલાકમાં લખાઈ જાય એવું પેપર આપણું હતું. હવે આપણે યુનિટ નંબર 2 જે હતો એ સમયના અભાવે બાકી રહી ગયો હતો, તો એ જે યુનિટ નંબર 2 છે એ આપણે શું કરીશું, લખી નાખીશું. તો ચલો યુનિટ નંબર 2 લખીએ. અમ્બ્રેલાસ આર કલરફુલ. પહેલો ક્વેશ્ચન છે, વેર ઇઝ ધ ફેર? ધ ફેર, વેર ઇઝ ધ ફેર એટલે કે મેળો ક્યાં છે? તો ક્યાં હતો વિદ્યાર્થી મિત્રો મેળો? તો મેળો બક્ષીપુરમાં હતો. તો લખવાનું, ધ ફેર ઇઝ ઇન બક્ષીપુર. નંબર 2, ઇઝ ધેર ઇઝ ધ ફેર? ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેંક? ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેંક? શું આ જે મેળો હતો એ નદી કિનારે હતો? વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે, નદી કિનારે હતો. તો લખવાનું યસ, યસ લખીને કોમા કરવાનું. યસ ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેંક. કોણ હતું મેળાની અંદર? મેન, વુમેન અને શું આવશે? ચિલ્ડ્રન. તો લખવાનું કે મેન બહુવચનમાં આવશે માણસો માટે, એમ એમ મેન. પછી લખીશું વુમી, મેન વુમી એન્ડ ચિલ્ડ્રન આર ઇન ધ ફેર. ઇન ધ ફેર. નેક્સ્ટ નંબર 4, આર ધેર ટોય શોપ્સ? તો શું ત્યાં ટોય શોપ હતી? તો હા વિદ્યાર્થી મિત્રો, મેળો હોય અને ટોય શોપ્સ ના હોય એવું કઈ રીતે ચાલે? તો ટોય શોપ પણ હતી. ક્વેશ્ચન લખી લઈએ, આર ધેર ટોય શોપ્સ? Are there toy shops? તો મેળાની દુકાનોની વાત છે, તો આપણે શું લખીશું? યસ, ટૂંકમાં લખીશું યસ દેર આર. શું લખીશું? યસ, પછી કોમા કરવાનું. યસ દેર આર. એના પછી નંબર 5, નંબર 5 શું છે? આર દેર મિલ્ક સ્ટોર્સ? આર દેર મિલ્ક સ્ટોર્સ? આર ધેર મિલ્ક સ્ટોર્સ? શું ત્યાં આગળ દૂધની દુકાનો હતી? વિદ્યાર્થી મિત્રો મેળામાં દૂધની દુકાનો ના હોય, જ્યુસ સેન્ટર કદાચ હોઈ શકે. તો લખવાનું નો ધેર આરન્ટ, બરાબર છે ને? એટલે લખીશું નો ધેર આરન્ટ. નો ધેર આરન્ટ. Then number 6. Number 6 માં શું છે? Is there a balloon man in the fair? Is there a balloon man in the fair? શું મેળામાં ફુગ્ગા વાળો હતો? હા મેળામાં ફુગ્ગા વાળો હતો, તો એના માટે આપણે લખીશું યસ
यस देयर इज, यस देयर इज, आटले सुधी लखीश। नाउ नंबर 7, वेयर इज द बलून मैन। तो बलून मैन क्या है? वेयर इज द बलून मैन, क्या है भाई? फुग्गा वालों, तो फुग्गा वालों तो चाने की कितनी बाजू में, तो आपने सुखाई सु द बलून मैन इज नियर द टी स्टॉल, तेरी जा आपने लकी सु द बलून मैन, द बलून मैन इज नियर द टी स्टॉल। नंबर 8, नंबर 8 वो जे आर बाय इट्स नेबर एट द फेयर, आर बाय इट्स नेबर्स एट द फेयर, आर रहिम्स नेबर आर रहिम्स नेबर एट द फेयर, બહુવચન થાય બરાબર, આર અહીમ્સ અહીંયા નેબર્સ હશે, શું હશે? નેબર્સ હોવું જોઈએ, યસ આર અહીમ્સ નેબર્સ, એટલે અહીંયા શું થાય? યસ નેબર્સ એટલે પડોશીઓ, તો પડોશીઓ એના માટે આપણે બહુવચનમાં શું લખાશે? કે યસ દે આર, બરોબર, કમ્પ્લીટ। હવે નંબર 9, ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ, ઇઝ ધ મેરી ગો રાઉન્ડ ઇઝ મેરી ગો રાઉન્ડ સ્મોલ, અહીંયા આગળ આપણે લખી દઈએ સ્મોલ, તો મેરી ગો રાઉન્ડ સ્મોલ, તો વિદ્યાર્થી મિત્રો સાચી વાત છે, મેરી ગો રાઉન્ડ સ્મોલ જ હોય, તો આપણે લખીશું યસ મેરી ગો રાઉન્ડ માટે શું વાપરીશું? નિર્જીવ વસ્તુ કહેવાય, બરાબર, તો નિર્જીવ વસ્તુ માટે અમને શું વપરાય? તો ઈટ વપરાય, તો અહીંયા લખીશું યસ ઈટ ઇઝ। હવે નંબર 10, ઇઝ ધ જાયન્ટ વિથ સ્મોલ, હવે શું પૂછ્યું છે? જો ઇઝ ધ જાયન્ટ વિથ, ઇઝ ધ જાયન્ટ વિથ સ્મોલ, શું જાયન્ટ વિથ નાનકડું છે? તો ના, જાયન્ટ વિથ નાનું ના હોય, એ મોટું હોય, તો અહીંયા આવશે નો, ઇટ ઇઝન્ટ, તો આપણે લખીશું નો ઇટ ઇઝન્ટ, અહીંયા આગળ લખી દેવાનું નો ઇટ ઇઝન્ટ, બરાબર, લખી નાખો। પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ, આગળનો પ્રશ્ન છે વેર ઇઝ ધ જાયન્ટ વિલ, લખી નાખો આટલો, પછી આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ। ઓકે, હવે આપણે નંબર 11 ઉપર જઈએ, વેર ઇઝ ધ જાયન્ટ વિલ, જાયન્ટ વિલ ક્યાં છે? ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? જાયન્ટ વિલ ક્યાં હોય? નાના ચકડોળની બાજુમાં મોટું ચકડોળ હોય ને, તો જાયન્ટ વિલ ક્યાં હોય? તો નાના ચકડોળ જોડે, તો એના માટે આપણે લખી શકીએ ધ જાયન્ટ વિલ ઇઝ નિયર નિયર ધ મેરી ગો રાઉન્ડ, એ રીતે આપણે આન્સર લખી શકીએ। ચલો તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન લખીશું, નેક્સ્ટ આપણે ક્વેશ્ચન નંબર 11, ઇઝ ધ જાયન્ટ વિલ સ્મોલ, એ તો લખી નાખ્યું 10, યસ વેર ઇઝ ધ જાયન્ટ વિલ, વેર
इज द जायंट हिल। जायंट हिल क्या है तो ना मैं आप शू लखीश द जायंट हिल इज क्या है जायंट हिल। जायंट हिल इज पची लखीश नियर द मेरी गो राउंड। बराबर अहीं डैश डैश करवो तो करी सकाय ना करी हो तो वांधो नहीं। हवे नेक्स्ट क्वेश्चन जोईए आपणे वेर इज द आइसक्रीम स्टोर। वेर इज द आइसक्रीम स्टोर। आइसक्रीम स्टोर क्या छे तो क्या तो झाड़ी नीचे। झाड़ी नीचे એટલે શું કે અંડર ધ ટ્રી। તેના માટે આપણે આન્સર લખીશું ઈટ ઇઝ। જો આઈસ્ક્રીમ સ્ટોલ એવું ના લખવું હોય તો એના માટે ટૂંકમાં શું લખી દેવા ઈટ, કારણ કે આઈસ્ક્રીમ સ્ટોલ એ નિર્જીવ વસ્તુ કહેવાય તો એના માટે આપણે શું વાપરે છે ઈટ વાપરે છે। તો આપણે લખી શકાય ઈટ ઇઝ અંડર ધ ટ્રી, તે ઝાડની નીચે છે। નેક્સ્ટ ઇઝ ધેર અ બોક્સ ઇન જગલર્સ હેન્ડ। ઇઝ ધેર અ બોક્સ ઇન જગલર્સ હેન્ડ। આપણે અહીંયા સ્મોલર રાખીશું કે ઇન જગલર્સ Is there a box in the glass and so બાજીગરના હાથમાં બોક્સ છે તો વિદ્યાર્થી મિત્રો છે ને તો એના માટે લખીશું યસ ધેર ઇઝ। યસ ધેર ઇઝ। નાવ ક્વેશ્ચન નંબર 14 ઇઝ ધ બોક્સ એમ્પ્ટી। નંબર 14 ઇઝ The box is the box empty. So box खाली छे तो शू box खाली छे तो आपणे शू लखवानो yes it is box खाली छे એટલા માટે આપણે શું લખી yes it is। Number 15 where are the balls where are the balls तो balls क्या है विद्यार्थी मित्रों तो जगलर नी नजीक में है तो एना माटे लखीशु the balls are near પછી કોની નજીક માં છે તો જગલર। તો જગલર માટે લખીશું ધ જગલર। Okay, the balls are near the juggler. Next, where are the bottles? Bottles kya hai? Lakhi diye next. Where are the bottles? So bottles kya hai? So bottles kya hai? So bottles table par hai। આપણે શું લખવાનું છે વેર આર ધ બોટલ્સ। બોટલ્સ ક્યાં છે તો બોટલ્સ ટેબલ પર છે તો એના માટે આપણે લખીશું ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ। અહીંયા લખી દઈશું ધ બોટલ્સ બી ઓ ડબલ ટી એલ એસ ધ બોટલ્સ આર ઓન ધ ટેબલ। ઓકે ક્લિયર થઈ ગઈ। હવે લખી નાખો આટલે સુધી પછી આપણે બીજું આગળ જોઈએ।
ओके नाउ डियर स्टूडेंट આપણે આયા છે નંબર 17 વોટ ઇઝ ધ ગર્લ વોટ ઇઝ ધ ગર્લ તો ગર્લ શું હતી બરાબર એટલે ગર્લ શું કરતી હતી આમ જોવા જોઈએ કોણ હતી આ ગર્લ એ શું કરતી હતી તો કઈ છોકરીની વાત ચાલે છે આ તો જે દોરડા ઉપર પેલી જે છોકરીઓ ચાલતી હતી ને એ છોકરીઓની વાતચીત ચાલે છે બરાબર દોરડા પર ચાલે છે ને દોરડા દોરડું એને રોક કહેવાય ચાલુ એને વોક કહેવાય ચાલુ એને વોક કહીશું અને પેલાને તો રોપ એટલે દોરડું કહીશું તો શું થશે રોપ વોકર એટલે કે દોરડા પર ચાલનાર તો વોટ ઇઝ ધ ગર્લ નંબર 17 વોટ ઇઝ ધ ગર્લ છોકરી શું હતી લખવાનું ધ ગર્લ is a rope walker वो अपना स्पेलिंग में पाछा ईआर लगाया जाए द गर्ल इज अ रॉक वॉकर એટલે આપણો સ્પેલિંગ જે છે બની જાય નેક્સ્ટ વેર ઇઝ ધ ગર્લ હવે ગર્લ ક્યાં હતી તો ગર્લ દોરડા પર હતી બરાબર વેર ઇઝ ધ ગર્લ છોકરી ક્યાં છે તેના માટે લખવાનું ધ ગર્લ is क्या थी दौड़ा पर तो ये नामाने लगा है on the rope इधर के दौड़ा नी ऊपर on इधर ऊपर इधर दौड़ा नी ऊपर है थी number 19 छेलो प्रश्न जे what is there in her hands what is there in her બરાબર देयर इज अ लॉन्ग બેમ્બૂ અથવા તો લોંગ બેમ્બૂ સ્ટિક્સ બરાબર ઇન હર હેન્ડ તો લખીશું देयर इज અ લોંગ બેમ્બૂ ઇન હર હેન્ડ બેમ્બૂ લખું તો પણ ચાલે બેમ્બૂ સ્ટિક પણ આપણે લખી શકીએ હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક ટ્રુ ફોલ્સ આપેલા છે બરાબર એ ટ્રુ ફોલ્સ આપણે જોઈશું ત્યાં સુધી આપણે લખી નાખો બરાબર 19 સુધી લખી નાખો પછી આપણે જોઈશું ટ્રુ ફોલ્સ સારું હવે આપણે ટ્રુ ફોલ્સ ની વાત કરીએ તો તમારે કરવાનું છે શું આજના હોમવર્ક માં કંઈક લખવું પડશે તો લખાયેલા ક્વેશ્ચન્સ બરાબર હોમવર્ક માં કામ કરજો ટ્રુ ફોલ્સ જો ટ્રુ ફોલ્સ તમારે જાતે લખી દેવાના ટ્રુ ફોલ્સ તમારે જાતે લખવાના પણ વિદ્યાર્થી મિત્રો હવે આની અંદર પણ એક શરત છે તમને જે પાક્કા આવડતા હોય જે તમને 100% આવડતા હોય ને આનો જવાબ આ જ છે તો એવા ટ્રુ ફોલ્સ તમારે જાતે લખી દેવાના પણ શેનાથી લખશો પેન્સિલથી લખવાનું જો શેનાથી લખવાનું છે પેન્સિલથી યાદ રાખવાનું કે ટ્રુ ફોલ્સ લગભગ તમે પેન્સિલથી લખતા હશો એવું માનું છું પણ જો તમે પેનથી લખતા હોય તો આની અંદર તમારે શું કરવાનું છે પેન્સિલથી લખવાના છે આન્સર તો જેના જેના આન્સર આવડે એ બધાના આન્સર પેન્સિલથી લખજો હું નેક્સ્ટ લેક્ચરની અંદર જે આ ટ્રુ ફોલ્સ છે એ હું તમને લખાઈ 100% બટ તમારા હોમવર્કમાં તમારી જાતે ટ્રુ ફોલ્સ લખવા બરાબર છે આ રહી વાત હોમવર્ક
આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ ટુ ફોલ્સ અને ફિલ ઇન ધ બ્લેન્ક જોઈશું. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી, બીજું આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં. અસ્તુ.